જંબુસરની ગ્રામ્યજીવીની મોટી બેદરકારીથી ગજેરાના ગ્રામજનો ભયભીત. મળતી માહિતી મુજબ ગજેરાના ગ્રામજનો દ્વારા જંબુસર રૂરલ જીવી ઓફિસના કર્મચારીઓના ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. ગજેરાના મયુર પટેલના જણાવ્યા અનુસાર ગતરોજના દિવસે એક વીજ વાયર તૂટી જાય એવી હાલતમાં હતો, જેની ગ્રામજનો દ્વારા જંબુસર જીવીને જાણ કરવામાં આવી હતી, પણ તે છતાં પણ જીવી તરફથી કોઈપણ જાતનું કામ ન કરવામાં આવતા આજરોજ એ વાયર તૂટીને નીચે પડતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને જંબુસર જીવીને આની જાણ કરવા છતાં પણ કોઈ કર્મચારી ન આવતા ગજેરા ગામના ગ્રામજનો જંબુસર જીવી ઓફિસ પર મોડી રાતે ઘસી આવ્યા હતા, પણ જીવી ઓફિસ પર કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે નિરાશ થઈ પાછા ફરવાનો વારો આવ્યો હતો. એક તરફ જોવા જઈએ તો હજુ થોડા દિવસ પહેલા જ આવો જ બનાવ વેડજ ગામે બન્યો હતો. ત્યાં વીજ વાયર તૂટી નીચે પડતા એક ભેંસ અકસ્માતનો ભોગ બની હતી અને સ્કૂલેથી આવતા બાળકોનો આપાત બચાવ થયો હતો. છાસવારે આવા બનાવ બનવાથી જંબુસર જીવીની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે લોકોના જીવનું જોખમ વધી રહ્યું છે, જેથી આવા નિંદ્રાધીન લાગતા વળગતા અધિકારીઓને કડકમાં કડક સજા થાય તે માનવ જીવન માટે હિતાવહક છે. સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. હું મારું નામ મયુરભાઈ નરેન્દ્રભાઈ પટેલ છે, રહેવાસી ગજેરાનો છું. બે દિવસ પહેલા જીવીમાં કમ્પ્લેન નોંધાવી હતી કે જે અમારા ફરિયાની અંદર નવી ખડકી, અમારો ફરિયાનું નામ, ત્યાં આગળ બે થાંભલા છે, ત્યાંથી વાયર તૂટીને તૂટવાની શક્યતા, તે તંખા થતા હતા કે ભવિષ્યમાં તૂટી જાય, બે દિવસમાં તૂટી જાય તો કમ્પ્લેન લખાવી, છતાંય કોઈ આવ્યું ના. આજે એ વાયર તૂટી ગયો છે, લાઇટ છે નહીં. 5:30 વાગ્યાના અમારા ગામના જે હેલ્પર છે પુરોહિતભાઈને, એમને ફોન માર્યો તો એ ભાઈએ ફોન કરીને કીધું હું વડોદરા છું, ગાડી આવે છે, ગાડી આવે છે. 5:30 વાગ્યા પછી અમે અલ્પેશ કુણાલ પ્રજાપતિને ફોન માર્યો, એકવાર ફોન પર વાત થયા પછી ત્યાર પછી એમને ફોન અમારો બ્લોકમાં નાખી દીધો છે. અત્યાર સુધી એ ફોન એમનો વ્યસ્ત જ આવે છે. ત્યારે અમે 9:30 વાગ્યા સુધી રાહ જોઈ, પુરોહિત સાહેબને ફોન કર્યો, એવું કીધું કે ગાડી આવે છે, ગાડી આવે છે, આવે છે. આખરે અમે 9:30 વાગે જીબી ઓફિસ પર આવા નીકળી ગયા. જીબી ઓફિસ પર આવીને જોયું તો જીબીની ફરિયાદ ઓફિસ પર કોઈ અધિકારી હાજર છે નહીં, સિવાય સિક્યુરિટી છે, તેમનું નામ સુરેશભાઈ છે. એ આવીને એમને પૂછ્યું કે અહીં આગળ 4 હેલ્પર રહે છે પણ એ લાઇન પર ગયા છે. એક ગાડી છે જે બળવંત સાહેબ છે, તે માલપુર છે, ત્યાં આગળ એવો જવાબ આપ્યો. અહીં આગળ જે પ્રોપર અધિકારી છે એ અધિકારી અત્યારે હાજર નથી જીબીના. અને અત્યારે અમારા જે વાયર તૂટીને પતરા ઉપર જે પડ્યો છે એ પતરા ઉપર કરંટ અત્યારે ઉતરે છે. હવે એ કરંટ ઉતરવાથી જો કોઈ કોઈ છોકરો એ થાંભલાને અડશે કે ગમે તે અડશે મરી જશે, એની જવાબદાર કોણ? અહીં આગળ રાત્રે જીબીને એક અધિકારી હાજર રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? કમ્પ્લેન નંબર બી નહીં, કમ્પ્લેન નંબર બી સાથે લઈ ગયા છે. કેટલા વાગ્યાનો બનાવ છે? આ 5:30 વાગ્યાનો બનાવ છે. કમ્પ્લેન આપી દીધેલી છે તમે? કમ્પ્લેન આપી દીધેલી છે. કમ્પ્લેન આપ્યા બાદ ગામનો જે હેલ્પર છે એ પુરોહિત સાહેબને બી ફોન માર્યો, એ પુરોહિત સાહેબે એવું કીધું હું બરોડા છું, હમણાં હું મોકલું છું, વાત કરીને ગાડી આવે છે. પછી પાછો 6:30 વાગે ફોન માર્યો તાકે ગાડી આવે છે, 7:30 વાગે ફોન માર્યો તો પણ ગાડી આવે છે. ત્યાર પછી 8:30-9 વાગે કીધું કે ગાડી આવે અને 9:30 પછી પુરોહિત સાહેબે પણ ફોન બંધ કરી દીધો.